હાલો બાળકો, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ચિલ્ડ્રન્સ ઓબ્જેક્ટ લેસનની અંદર તમારું સ્વાગત કરું છું પ્રભુ યેસુ ખ્રિસ્તના નામની અંદર. અને આજે બાળકો જે બાબતો આજે શીખવા માંગીએ છીએ એ આપણે સમજી શકીએ, સ્વીકારી શકીએ અને જીવનમાં અપનાવી શકીએ તેને માટે ઈશ્વરની પાસે સહાય માંગીએ. ચાલો પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, સ્તુતિ કરું છું આ સુંદર સમયને માટે. પ્રભુ, આ સમય તમે અમને આપ્યો કે જેની અંદર અમે ઓનલાઈન તમારા વચનો શીખવા માટે ભેગા મળી શક્યા છે તેને માટે તમે સ્તુતિ કરીએ છીએ. દિવસભર તમે અમારી સાથે રહ્યા અને ખાસ કરીને બાળકોને અને દરેક સ્ટુડન્ટ્સને તમે કૃપા આપી ઓનલાઈન પોતપોતાના ક્લાસની અંદર એટેન્ડ કરવા માટે, તેને માટે તમે સ્તુતિ કરીએ છીએ. સાથે પિતાજી, અત્યારે બાઇબલના વિશે પણ પિતાજી જે શિક્ષણ અમે મેળવવા માંગીએ છીએ અત્યારે પિતાજી તમારા હાથમાં સોંપાઈએ છીએ. જે બાબતો તમે અમારા માટે રાખી મૂકી છે એ સમજી શકીએ એવી તમે કૃપા થવા દો. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો, આમેન. તો બાળકો, હવેનો જે સમય છે એ ચિલ્ડ્રન્સ વર્શિપનો સમય છે. અને આવો બાળકો, જે બાળકોએ ગીતો તૈયાર કર્યા છે તેઓની સાથે હું અને તમે પણ ગીતો સાથે સાથે ગાઈશું અને ઈશ્વરને માન અને મહિમા આપીશું. હું મના ક્રિશ્ચિયન, યહોવા આશીર્વાદ હમેરા, કોઈ ઘટી મુજે નહીં હૈ, હર ચરાયો આવે મુજે, સ્નેહ સે જલાતા વો હૈ. પ્રેઝ ધ લોર્ડ. માય નેમ ઇઝ આશા સરન્સ પરમાર ફ્રોમ ચેન્નઈ મુગલીસરાય ચર્ચ સુરત એન્ડ આઈ એમ 10 યર્સ ઓલ્ડ. Jesus, 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 Jesus
Jesus, 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 Jesus. Oh, na 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 na. Na 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 na. Yes, Jesus is life. Yes, Jesus is truth. Yes, Jesus is way. Jesus is King of. Yes, Jesus is life. Yes, Jesus is truth. Yes, Jesus is way. Jesus is everything. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the Lord. Praise, 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 praise the Lord. Sing, 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 sing to the Lord. Thank you. વેરી ગુડ, બહુ સુંદર ગીતો નાના બાળકોએ આપણી આગળ રજૂ કર્યા અને એના દ્વારા તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપ્યો છે. તેને માટે આપણે તેમની આભાર માનીએ છીએ, તેમને ધન્યવાદ આપીએ છીએ અને તેમના તાલંતો માટે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. આવો બાળકો, આજનું જે ઓબ્જેક્ટ લેસન છે તેની અંદર આપણે આગળ વધીશું અને આજે જે લેસન આપણે જોવા માંગીએ છીએ, જે ઓબ્જેક્ટ વિશે જોવા માંગીએ છીએ અને તે તો છે તમારી સામે હું રજૂ કરીશ, આ મેચ બોક્સ છે. કદાચ તમે તેનો ઉપયોગ નહીં કર્યો હોય પણ તમારા કિચનની અંદર, તમારા રસોડાની અંદર મમ્મી તેનો ઉપયોગ કરતા હશે, બરાબર. અને અત્યારે તો જો કે લાઇટર આવી ગયા છે, ઇલેક્ટ્રોનિક લાઇટર, તો જે લોકો લાઇટર ઉપયોગ કરે છે, પરંતુ જો લાઇટર કામ નહીં કરે તો પછી આનો સહારો લેવો પડે છે, કેમ કે આ બહુ મહત્ત્વની બાબત છે. વર્ષો પહેલાં જ્યારે આની શોધ નહોતી થઈ ત્યારે જે જૂના જે માણસો છે, જેને કહેવાય છે કે બહુ જ પુરાણા સમયની અંદર જે મનુષ્ય હતા, તેઓ પથ્થર ઘસીને જે સ્પાર્ક નીકળે તેનાથી આગ લગાવતા હતા અને એ રીતે પોતાની જે જીવન નિર્વાહ કરવા માટેની જે વ્યવસ્થા છે એની અંદર તેઓ આગળ વધતા હતા. પરંતુ આજે આપણે આભાર માનીએ છીએ એવી વ્યક્તિનો કે જેણે આ મેચ બોક્સની શોધ કરી અને અત્યારે આપણે જોઈએ છે કે તમે જોઈ છે આ સ્ટીક જોઈ છે, આ મેચ બોક્સની અંદર ઘણી બધી નાની નાની સ્ટીક્સ હોય છે અને એની પર એક નાનો પોઈન્ટ હોય છે, બરાબર. અને એ જે ચોક્કસ પ્રકારનું એ કેમિકલ હોય છે અને એ કેમિકલની જેવું જ બીજું એક કેમિકલ અહીંયા હોય છે અને એ જે બંને પદાર્થો છે એ એકબીજાની સાથે જો ઘસે છે તો શું થાય છે, આ રીતે અગ્નિ સળગે છે, જ્વાળા એમાંથી નીકળે છે, બરાબર. તો આ જે અગ્નિ છે એકદમ નાનો પોઈન્ટ છે, બરાબર. એમાંથી ખાલી એક જ સ્પાર્ક કરીએ ત્યારે એમાંથી અગ્નિ નીકળે છે. હવે આ જે અગ્નિ છે તે સારા કામમાં પણ આવે છે અને ખરાબ કામમાં પણ આવે છે, બરાબર. અને તેથી તમે વિચાર કરો કે જો રસોડાની અંદર આ ના હોય તો શું થાય, આપણે જમવાનું બનાવી શકીએ, રસોઈ કરી શકીએ, નહીં કરી શકીએ, બરાબર. અને તેથી આ બહુ સારા કામની વસ્તુ છે પરંતુ તેનો ખરાબ ઉપયોગ પણ લોકો કરી રહ્યા છે, આગ સળગાવવા માટે અને કોઈને નુકસાન કરવાને માટે, બરાબર. એ રીતે લોકો નુકસાન કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તમે જુઓ કે એક નાની જ્વાળા તે મારા ને તમારા માટે ખોરાક બનાવી શકે છે, ખોરાક રાંધી શકે છે અને આપણે એનો ખોરાક ખાઈ શકીએ છીએ, બરાબર. એ પકવેલો ખોરાક ખાઈ શકીએ છીએ પણ એ જ જ્વાળા જો ખરાબ કામમાં વપરાય તો આખા ઘર સળગાવી દેશે, એપાર્ટમેન્ટ સળગાવી દેશે અને કંપનીઓ, ફેક્ટરીઓ અને આખા જંગલ એ સળગાવી દે છે, બરાબર. અને તેથી બાળકો, મારી અને તમારી પાસે પણ ઈશ્વરે જે શક્તિ આપી છે એનો સારો ઉપયોગ પણ થઈ શકે છે અને ખરાબ ઉપયોગ પણ થઈ શકે છે. તો આપણે કયો ઉપયોગ કરવો જોઈએ? યસ, સારો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. એ જ રીતે ઈશ્વરે આપણને પણ ઘણા એવા સાધનો આપ્યા છે કે જેનો સારો ઉપયોગ થઈ શકે છે અને ખરાબ ઉપયોગ પણ થઈ શકે છે, જેમ કે મોબાઈલ, બરાબર, જેમ કે ટીવી, ઇન્ટરનેટ,
આ દરેક બાબતોનો સારો ઉપયોગ અને ખરાબ ઉપયોગ થઈ શકે છે, પરંતુ મારે ને તમારે એનો સારો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો આજે આ ઓબ્જેક્ટ લેસનમાંથી આપણે શીખીએ છીએ કે આ ઈશ્વર આપણને જે પણ આપ્યું છે એનો બેસ્ટ ઉપયોગ આપણે કરીએ, ખરાબ ઉપયોગ કરીએ નહીં. પરંતુ જે બાબતો ઈશ્વરે આપણને આપી છે એનો આપણા પોતાના માટે, આપણા પરિવારને માટે અને આપણા સમાજને માટે તેનો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કરીએ હને. અને જો આપણે નથી કરતા તો એ ખરેખર દુઃખદ બાબત છે, અને તેથી આપણે એ બાબતે સાવચેત રહીએ. શેતાન ચાહે છે કે આપણે ઈશ્વરે આપેલા જે તાલંતો છે ને એનો ઉપયોગ કરીએ નહીં, અને તેથી તે આપણને આળસ અને કમ્ફર્ટ ઝોન એવી બધી બાબતોની અંદર અવિશ્વાસ, શંકા, સંકોચ, ક્ષોભ, બરાબર, અને એવા ઘણી બધી બાબતો છે કે જેની અંદર શેતાન આપણને લઈ જાય છે, જેથી કરીને આપણે આપણી શક્તિઓનો બેસ્ટ ઉપયોગ નથી કરી શકતા. બરાબર, અને તેથી બાળકો આપણે ઈશ્વરના મહિમાને માટે, ઈશ્વરે આપેલા તાલંતોનો, ઈશ્વરે આપેલી શક્તિનો, ઈશ્વરે આપેલા કૃપાદાનનો, ઈશ્વરે આપેલી સ્કિલનો બેસ્ટ ઉપયોગ કરીએ, પોતાના ફેમિલી માટે, આપણા પરિવારજનો માટે, આપણા મંડળીને માટે, સમાજને માટે અને સમગ્ર દેશને માટે આપણે તેનો સારામાં સારો ઉપયોગ કરીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. બરાબર, અને તેથી આપણે બીજાઓને માટે સારું ઈચ્છીએ, બીજાઓને માટે ખરાબ ઈચ્છીએ નહીં પણ સારું ઈચ્છીએ, લોકોનું ભલું કરીએ, અને એમાં જ ઈશ્વરને આપણે માન અને મહિમા આપી શકીએ છીએ. તો બાળકો, આજે આપણે જે કંઈ શીખ્યા છે એ યાદ રાખીએ, જીવનમાં ઉતારીએ અને બીજાઓને પણ આપણે શીખવીએ. તો પ્રાર્થના કરીએ અને આ લેસનની આપણે અહીંયા ગાડી પૂર્ણ વિરામ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, સ્તુતિ કરીએ છીએ આ સુંદર સમયને માટે. પ્રભુ, દિવાસળી એક નાની ચીજ છે, પરંતુ તે સારા કામમાં પણ વપરાઈ શકે છે અને ખરાબ કામમાં પણ વપરાઈ શકે છે, તે અમે જોયું. અને પિતાજી, એ જ રીતે તમે જે તાલંતો અને સાધનો અમને આપ્યા છે એ પણ સારા કામમાં વપરાઈ શકે છે અને ખરાબ કામમાં વપરાઈ શકીએ છીએ. ત્યારે પિતાજી, અમે પ્રાર્થના કરીએ છીએ કે જે કંઈ પણ તમે અમને આપ્યું છે એનો સારામાં સારો ઉપયોગ કરીએ, તમને મહિમા આપે એવો ઉપયોગ કરીએ, અને બીજાઓના ઉત્કર્ષને માટે, બીજાઓના પિતાજી, બીજાઓના લાભને માટે અમે તેનો ઉપયોગ કરીએ એવી તમે કૃપા થવા દો. હવે પછીના સમયને માટે તમારા હાથમાં સોંપાય છે. જોનાર સાંભળનાર પ્રત્યેકને તમારા આશીષથી ભરપૂર કરો. તારનાર પ્રભુ ખ્રિસ્તનામાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો, આમેન. તો બાળકો, હવેનો જે સમય છે તે ગયા લેસનમાં તમને જે ક્વેશ્ચન મેં તમને પૂછ્યો હતો, મેં તમને એક ચેલેન્જ આપી હતી, તો એ ચેલેન્જ પ્રમાણે તમે બનાવ્યું છે ને, હા ને. ચાલો, તો જો કે હવે બહુ ઓછા બાળકો રિપ્લાય કરે છે, બધા અભ્યાસ કરવાની અંદર એન્ગેજ થઈ ગયા લાગે છે, અને તેથી એનીવે, જે પણ બાળકોએ પોતાની જે ચેલેન્જ કૃતિ મને મોકલી છે એ તમે અત્યારે જુઓ, અને ત્યારબાદ આપણે જોઈશું કે આજના દિવસની ચેલેન્જ કઈ છે. બરાબર, ઓકે. તો આજના દિવસની જે ચેલેન્જ છે તે એ છે કે ઈશ્વરે આપણને કઈ કઈ એવી બાબતો આપી છે કે જેનો આપણે સારો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ખરાબ પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર, તો તમે એની એક યાદી તૈયાર કરો. ઈશ્વર આપણને કઈ કઈ બાબતો આપી છે, પછી એ આપણી અંદર હોય, આપણી પાસે હોય,
કે પછી આપણા ઘરમાં હોય એ તમે તેની યાદી બનાવો અને એનું લિસ્ટ બનાવો અને પછી મને મોકલી આપો. તો હવે આપણે મળીશું રવિવારે, સમય નોંધી લેશો સાંજે 5 વાગે. ઓકે, તો ચાલો ત્યારે રજા લઈએ. ટેક કેર, ગોડ બ્લેસ યુ, બાય બાય.